નમસ્તે મિત્રો, કોમોડિટી એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટીમાં કેવી ચાલ રહી છે જોઈએ. સૌ પ્રથમ કિંમતી ધાતુનો ઇન્ડેક્સ બુલડેક્સ ની વાત કરીએ તો બુલડેક્સ નો નવેમ્બર વાયદો 15723 ના સ્તરે ખુલી ઊંચામાં 15835 અને નીચામાં 15694 ના સ્તરને સ્પર્શી 141 પોઈન્ટ ની મૂવમેન્ટ સાથે અંતે 67 પોઈન્ટ વધીને 15792 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે બિનલો ધાતુનો ઇન્ડેક્સ મેટલ ડેક્સ નો નવેમ્બર વાયદો 12208 ના સ્તરે ખુલી ઊંચામાં 12396 અને નીચામાં 12208 બોલાય 188 પોઈન્ટ ની મૂવમેન્ટ સાથે અંતે 151 પોઈન્ટ વધીને 12355 ના સ્તરે બંધ થયો હતો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું $1918 બોલાતું હતું, ત્યારે ચાંદી $25 બોલાતી હતી. જ્યારે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ 1000 રૂપિયા ઉછળીને કિલો દીઠ 63500 બોલાયો હતો, જ્યારે સોનાનો ભાવ 500 રૂપિયા વધીને 99.50 ના 52800 અને 99.90 ના 53000 બોલાઈ રહ્યાનો બજારના સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 50950 ના સ્તરે ખુલી ઊંચામાં 51454 અને નીચામાં 50915 બોલાય અંતે 423 રૂપિયાના ઉછાળા સાથે 51333 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગિનીનો ઓક્ટોબર વાયદો 8 ગ્રામ દીઠ 40775 ખુલી અંતે 383 રૂપિયા વધીને 41104 બોલાયો હતો. જ્યારે ગોલ્ડ પેટર્નનો ઓક્ટોબર વાયદો 1 ગ્રામ દીઠ 5138 ખોલી અંતે 39 રૂપિયા વધીને 5170 થયો હતો. જ્યારે સોનાનો મિની નવેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 376 રૂપિયા વધીને 51313 ના સ્તરે બંધ થયો હતો. તો ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 63530 ના સ્તરે ખોલી ઊંચામાં 64070 અને નીચામાં 63115 બોલાય અંતે 505 રૂપિયા વધીને 63629 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ચાંદી મિની નવેમ્બર વાયદો 63327 ખુલી 504 વધીને 63616, જ્યારે ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો 63333 ખુલી 510 રૂપિયાના ઉછાળા સાથે 63610 બોલાયો હતો. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો એમસીએક્સ ખાતે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1121 ના સ્તરે ખુલી અંતે 2 રૂપિયા સુધરીને 1120.50 રૂપિયા ના સ્તરે બંધ થયો હતો. જ્યારે એમસીએક્સ રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો કાસળી દીઠ 19520 ખુલી ઊંચામાં 19850 અને નીચામાં 19520 બોલાય અંતે 190 રૂપિયાની વૃદ્ધિ સાથે 19800 બોલાયો હતો. જ્યારે એમસીએક્સ ક્રૂડ પામ તેલ અથવા તો સીપીએનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામ દીઠ 797.70 રૂપિયાના સ્તરે ખુલી અંતે 40 પૈસા ઘટીને 789.60 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. જ્યારે એલજીનો નવેમ્બર વાયદો કિલો દીઠ 1451 ખુલી અંતે 50 પૈસાના સુધારા સાથે 1450.50 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો 3053 ખુલી ઊંચામાં 3058 અને નીચામાં 2932 બોલાય અંતે 95 રૂપિયા તૂટીને 2950 થયો હતો. જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો MMBTU દીઠ 215 રૂપિયા ખુલીને અંતે 8.60 રૂપિયા ના સુધારા સાથે 222.90 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.